નમસ્કાર દર્શક મિત્રો જમકી વાચ્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અંબાજી માટે કલેક્ટરે છ ટીમોની રચના કરી અને યાત્રિકો સાથે ઉઘાડી લોટ ચલાવી લેવાશે નહીં તેમ જણાવ્યું શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે હાલમાં અંબાજી મંદિર બે મહિના બાદ ખોલવામાં આવ્યું છે ત્યારે અંબાજીના સોશિયલ મીડિયામાં એક પ્રસાદનો બેલ વાયરલ થતાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે અને મંગળવારે પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં પોલીસ તંત્ર વહીવટી તંત્ર હાજર રહ્યા હતા જેમાં દાંતા અંબાજી ગ્રાહક સુરક્ષા કેન્દ્રના વિપુલ ગુર્જર પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ રજૂઆત કરી હતી કલેક્ટર આનંદ પટેલ દ્વારા યાત્રિકોની સુવિધા માટે છ ટીમોની રચના કરાઈ છે ગ્રાહકો સાથે છેતરપિંડી અને દાદાગીરી કરનાર સામે પાસા જેવી મોટી કાર્યવાહી થશે અંબાજી મંદિર ટ્રસ્ટ યાત્રિકો માટે શરૂ કરશે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર અંબાજી મંદિર ટ્રસ્ટ યાત્રિકો માટે પ્રસાદ ભંડાર પણ ખોલશે કલેક્ટર બેઠક કરીને તમામ વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યા છે મિટિંગમાં અંબાજી વિશેના મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી હતી